પરમગુરુ પાઠશાળા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ સત્યવલ સાહેબ હું ફાલ્ગુની ઉપાસની સ્ટાન્ડર્ડ ટ્વેલ્થ ઇંગ્લિશ મીડિયમ સબ્જેક્ટ ગુજરાતી સેકન્ડ લેંગ્વેજ જેમાં એકમ છે પાંચ જેનું શીર્ષક છે થીંગડું વિદ્યાર્થી મિત્રો આપણે એકથી ચાર એકમ જોયા જેમાં ગદ્ય પણ જોયું અને પદ્ય પણ જોયું આ જે પાંચમું એકમ છે તે આપણા ગુજરાતી સાહિત્યમાં એનો પ્રકાર છે નવલકથા અથવા તો ટૂંકી વાર્તા અગાઉ પણ આપણે ટૂંકી વાર્તા વિશે માહિતી મેળવી હતી કે ટૂંકી વાર્તા ત્રણ કે ચાર પેજની હોય એકી પલાઠીએ બેસી અને આપણને વાંચવામાં ઇન્ટરેસ્ટ પડે એવી એ વાર્તા તો અહીંયા આ થિંગું જેના લેખક છે સુરેશ હરિપ્રસાદ જોશી તો આવા આ વાર્તા એટલે કે નવલકથામાં આપણે હવે લેખક પરિચય કેળવી અને આગળ એની માહિતી સમજીએ તો કવિ વાર્તાકાર નવલકથાકાર નિબંધકાર સંપાદક અનુવાદક તરીકે સુરેશ જોશી એમનું નામ ખૂબ જ આગળ પડતું છે એમનો જન્મ બારડોલી તાલુકાના વાલોડ ગામે થયો હતો એમ એસ યુનિવર્સિટી મસ વિશ્વવિદ્યાલય એટલે મહારાજા સયાજી રાવ વિશ્વવિદ્યાલયમાં ગુજરાતી વિષયના અધ્યાપક અને વિભાગીય વડા હતા સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી સાહિત્યમાં આધુનિકવાદને પ્રભાવક બનાવનાર પ્રમુખ પ્રયોગશીલ સર્જક તેઓ હતા તો મધ્યકાલીન યુગમાં આપણે જોઈએ કે જ્યારે પ્રાચીન યુગ અર્વાચીન યુગ અને મધ્યકાલીન યુગ તો મધ્યકાલીન યુગમાં આપણું ગુજરાતી સાહિત્ય એની અંદર થોડાક અંધારા ઓછાયા આયા હોય એવું થયું હતું એવા વખતે ગુજરાતી ભાષાને આગળ ધપાવવા માટે આ સુરેશ જોશી જેમણે ખૂબ જ પ્રયોગો કર્યા આવા સુરેશ જોશી લિખિત ક્ષિતિજ ઉહાપો વગેરે સામાયિકોના તંત્રી તેઓ હતા ગૃહપ્રવેશ બીજી થોડીક અપિચ ન તત્રા સૂર્યો ભાતી એકદા નયમી શરણીય વગેરે તેમના વાર્તા સંગ્રહ છે વિદ્યાર્થી મિત્રો આ જે વાર્તા છે આ નવલકથા કહો અથવા તો ટૂંકી વાર્તા તો આ જે ટૂંકી વાર્તા છે ઠીંગડું તે બીજી થોડીક વાતોમાંથી લેવામાં આવી છે તો પરીક્ષામાં આપણને પૂછાય કે સાહિત્ય પ્રકાર કયો છે તો કે નવલકથા અથવા તો ટૂંકી વાર્તા તેના લેખક કોણ છે તો સુરેશ હરિપ્રસાદ જોશી કે જેઓ એમએસ યુનિવર્સિટી એટલે કે મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયમાં ગુજરાતી વિષયના અધ્યાપક અને વિભાગીય વડા હતા સ્વાતંત્ર ગુજરાતી સાહિત્યમાં તેમણે પ્રભાવ બનાવ્યો અત્યારના જે બનાવો એ બધાને રિયાલિટી એમની વાર્તાઓમાં આપણને જોવા મળે તો એવા આ સુરેશ જોશી કે જેમણે છિન્નપત્ર અને મરણોત્તર તેમની પ્રયોગાત્મક નવલકથાઓ છે ઉપજાતિ પ્રત્યંચા ઇતરા તથાપી વગેરે તેમના કાવ્ય સંગ્રહો છે કિંચિત કથોપકથન અરણ્ય રુદન ચિંતયામી મનસા અષ્ટમોધ્યાય વગેરે તેમના લાક્ષણિક વિવેચન સંગ્રહો છે જનાંતિકે ઇદમ અહો અહોબત આશ્ચર્ય અને ઇતિ મે મતિ વગેરે તેમના લલિત નિબંધ સંગ્રહ છે આપણે જોઈએ કે સર્જક તરીકે કવિ તરીકે વાર્તાકાર તરીકે નવલકથાકાર તરીકે નિબંધકાર સંપાદક અનુવાદ આ બધામાં એમણે સંપૂર્ણપણે પોતાનું યોગદાન ગુજરાતી સાહિત્યમાં આપ્યું છે એવા આ સુરેશ જોશી લિખિત જે વાર્તા છે એ પરંપરાગત કરતા કંઈક અલગ છે અને શૈલીમાં એકદમ સ્પષ્ટ સરળ સહજ શબ્દોમાં આ વાર્તાનું વર્ણન કર્યું છે એના શબ્દોનું વર્ણન કરતા આપણને વાર્તા આપણી સમક્ષ જીવંત પ્રસંગ બન્યો હોય એવું આપણને ક્ષણિક માટે લાગી આવે તો એવી આ વાર્તા કે જે બીજી થોડીક વાર્તા સંગ્રહમાંથી લેવાયેલો છે આ વાર્તાની અંદર વાર્તા નાયબ જે છે એમાં વિધુર વિધુર એટલે જેની પત્ની મરી ગઈ છે તેવો પુરુષ એને આપણે વિધુર કહીએ જેમ કે વિધવા તો જેનો પતિ મરી ગયો છે તેવી સ્ત્રી તો વિધુર એટલે કે જેની પત્ની મરી ગઈ છે તેવો જે પુરુષ છે તેને આપણે વિધુર કહીએ તો એવા વિદુર વાર્તાનાયક વૃદ્ધ પ્રભાશંકરના વર્તમાન અને ભૂતકાળ આ વાર્તા જ્યારે આપણે વાંચીએ અને સમજીશું ત્યારે એની અંદર થોડુંક આપણને લાઈવ અને ત્યાર પછી થોડુંક ફ્લેશબેકમાં કે જ્યારે એમની પત્ની જીવતી હતી ત્યારે એમની સાથે બનેલા એમના જે બનાવો છે એમના જે સંસ્મરણો છે એનું વર્ણન હું બહુ એકદમ સરસ રીતે સુરેશ જોશીએ અહીંયા આગળ વર્ણવ્યું છે તો વર્તમાન અને ભૂતકાળના જીવન પ્રસંગોના તાણાવાણા કલાત્મક રીતે ગૂંથ્યા છે કોઈ કસબી પોતાનું એમ કે હુન્નર પોતાની કળા એમ કેટલું સરસ રીતે વર્ણવે એવી રીતના સુરેશ જોશીએ શબ્દોના તાણાવાણાથી અહીંયા આગળ સરસ રીતે વાર્તાનું ગુંથન કર્યું છે વસ્ત્રને થિંગડું મારતી વખતે પ્રભાશંકરના વીતેલા જીવન અને દાંપત્યની ઝલક સ્મૃતિ સંવેદન દ્વારા તેમણે આપી છે થીંગડું વારંવાર આ શબ્દ પ્રભાશંકરના મુખેથી આપણને સાંભળવા મળે છે થીંગડું થીંગડું મિનિંગ થાય છે કે આપણે જ્યારે કોઈક વસ્તુ ફાટી ગઈ હોય અને એને સાંધી ન શકાય વખતે એ વસ્તુની નીચે એ નીચે એ વાજ રંગનું મેચિંગ થાય એવું એક કપડું મૂકી અને એને ચારે બાજુથી નાના નાના ટાંકા લઈ અને સીવવામાં આવે તો એને આપણે કહીએ થીંગડું તો અહીં આગળ થીંગડું એ પોતાના જીવનમાં પણ પ્રભાશંકર આ રીતના કંઈક ને કંઈક પોતાના બનાવોને એકબીજાની સાથે એમ કે જોડતો હોય એટલે ઠીંગડું મારી મારીને ચલાવતો હોય એવું અહીંયા પડી વર્ણન કર્યું છે કે વસ્ત્રને ઠીંગડું મારતી વખતે પ્રભાશંકરને પોતાના જીવનમાં વિતેલા જીવન અને દાંપત્ય તેમની પત્ની સાથેના એમના જે દાંપત્ય જીવનની ઝલક સ્મૃતિ સંવેદન દ્વારા અહીંયા આપી છે એકલા અને ઓશિયાળા ઓશિયાળા એટલે કોઈના પર આધાર રાખીને રહેનારા એવા પ્રભાશંકર વાર્તા કહેવાની શરતે પડોશીના છોકરા મનુ પાસે સોયમાં દોરો પરોવાય છે આ વાર્તાની અંદર વાર્તામાં પણ વાર્તા છે તો કે એમણે કહેલી વાર્તામાં પણ સિદ્ધ પુરુષ રાજા રાણીને કુમાર ચિરાયુ માટે ચીર યવનનું વસ્ત્ર આપે છે ચીરયવન એટલે યવન એનું સદાય એવું લાંબા કાળ ચીર એટલે લાંબુ થાય ને ચીર એટલે વસ્ત્ર પણ થાય રસવાઈ જ્યારે હોય દીર્ઘય ચીર અને રસવાઈ ચીર તો અહીં આગળ દીર્ઘય ચીર હોય તો એ વસ્ત્ર કહેવાય અને રસવાઈ ચીર આવે ત્યારે લાંબુ એટલે એમ કે લાંબા આયુષ્ય માટે એનું વસ્ત્ર આપે છે જેની અંદર તેમાં કાણું પડશે તો ઠીંગણું મારવું અતિ કઠિન છે ખૂબ જ મુશ્કેલ છે રેશમી વસ્ત્ર અને એને ખૂબ જ નિવારવાનું અશક્ય છે જીણતા ઝીણ એટલે શું તો એકદમ જર્જરિત એકદમ ફંગેલું ફૂટેલું આમ કે તૂટ્યું ફૂટ્યું હોય કાપડ આપણે જોઈએ તો બધી બાજુથી એમ કે ઘસાઈ ગયું હોય એવું જે કાપડ એને આપણે જીર્ણ કહી શકીએ તો એવું જીર્ણતાનું નિવારવું અશક્ય છે પછી તેને ટકાવી રાખવાના પ્રયાસો એટલે ઠીંગડું મારવા જેવા છે વાર્તામાં એક નાનકડી બાળ વાર્તા કારણ કે બાળક જે છે અત્યારે નાના બાળકને આપણે કંઈ પણ કામ કરીએ તો પહેલાં એને પ્રલોભન કંઈક આપવું પડે કે હું તને આપું તો એ કામ સરસ કરી આપે એવી રીતના અહીંયા વાર્તાની અંદર પ્રભાશંકર અને એની જે વાર્તા છે એની અંદર નાનકડો પાડોશીનો દીકરો મનુ એ પોતે પણ પ્રભાશંકરની પાસે શરત મૂકે છે કે તમે મને વાર્તા કહો તો હું તમને સ્વાયમાં દોરો પરવી આપું અને આ રીતના વાર્તામાં બાળ વાર્તા ગૂથી વાર્તાકાર સુરેશ જોશીએ આ જીવન રહસ્યને પ્રતિકાત્મક રીતે સૂચવ્યું છે કે મનુષ્યનું જીવન કેવું છે ક્યારે એના જીવનમાં ઉતાર ચડાવ આવે ક્યારે એમ કે મનુષ્ય છેક ઊંચાઈ ઉપર હોય અને ક્યારે જીર્ણતા તરફ જતો રહે એનું કોઈ આપણને એમ કે કહી શકાય નહીં અને એ સુરેશ જોશી અહીંયા આગળ ખૂબ જ સરસ શબ્દોના માધ્યમથી આપણને એમ કે સમજાવ્યું છે તો વિદ્યાર્થી મિત્રો વાર્તાની શરૂઆત કરીએ વાર્તા અવશ્ય વાંચવી જોઈએ કારણ એની અંદરના જે સેન્ટેન્સ એની અંદરનું જે લખાણ એ આપણા ક્વેશ્ચન આન્સરમાં અમુક પ્રશ્નમાં અમુક જે બેઠું લેખકનું જે લખાણ છે તે આવું જરૂરી છે તો આપણે શરૂઆત કરીએ થીંગડું નવલકથા પશ્ચિમમાં ક્ષિતિજ પર વાદળા છવાયેલા હતા પશ્ચિમ એટલે કે આપણે કહીએ છીએ ને ઈસ્ટ અને વેસ્ટ સૂર્ય ઉગે અને સૂર્ય આથમે તો અહીં આગળ સૂર્ય આથમવાની એમાં છે અને વાદળા ક્ષિતિજ શબ્દ સમૂહ માટે એક શબ્દ આવે છે ક્ષિતિજ કે જ્યાં આગળ આપણને એવું લાગે કે પૃથ્વી અને આકાશ ધરતી અને આકાશ બંને એક સાથે જાણ કે ભેગા થયા હોય છેડા એવી જે કાલ્પનિક લકીર એને આપણે કહીએ ક્ષિતિજ એવી ક્ષિતિજ પરતમડી મીન્સ બ્રાઉનિશ લાલ કથાઈ લાલા રેડ કલર જેને આપણે કહીએ એ અને પ્રકાશ એટલે આભા તો કે આભા દેખાતી ન હતી કારણ કે વાદળા હતા એટલે વાદળા હતા એટલે આપણને સૂર્યનો એમ કે અસ્ત થવાની તૈયારીમાં તો તે દેખાતો ન હતો સહેજ વાદળ આછા હતા ત્યાંથી રતાસની નાનીસી સી લકીર ઘડી ભર દેખાય ન દેખાય ને છવાઈ જતા અંધારામાં અલોપ થઈ ગઈ સહેજ વાદળ ખસ્યું અને એમ કે સૂર્ય આથમવાનો જે હતો એ દેખાયો અને એની આભા પડી નાની સી લકીર નાનકડી એમ કે પાતળી રેખા લાઈન દેખાઈ ન દેખાઈ અને તરત અંધારું થઈ ગયું જાણે કોઈ નાગણે બટકું ભરી અંધારના ઝેરની કોથળી ઠાલવી દીધી જાણે કોઈક નાગણ બટકું ભરી અને પોતે ઝેર આપણને આપી દીધું અને એમ કે ઠાલવી દીધું એવી રીતના એકદમ અંધારું થઈ ગયું એ ઠવાયેલો અંધકાર પ્રભાશંકરને ચારે બાજુથી ઘેરી વળ્યો અહીં ઘડી પ્રભાશંકરના જીવનનું અહીંયા વર્ણન કર્યું છે કે પ્રભાશંકરનું જીવન પણ એમના પત્નીના મૃત્યુ થવાની સાથે આવું અંધકારમય બની ગયું હતું પ્રભાશંકરે ગોખલામાંથી પાનની ચમચી લીધી પાન રાખવા માટેનો જે ડાબળો હોય ને એ લીધો એને ખોલી આંખો ઝીણી કરીને જોયું તો અંદર ગયેલું અડધું જ પાન હતું ચીમડાઈ ગયેલું એટલે એકદમ એમ કે પહેલાના લોકો અત્યારે તો આપણે પાનની દુકાને જઈએ શોપ પર પણ પહેલા પાન એમ કે નાગરવેલના પાન હોય કાથો હોય સોપારી હોય ચૂનો હોય અને એ રીતના એક ડાબડો એનો હોય એ ડબ્બામાં બધું મૂકેલું હોય એટલે જમ્યા પછી આવા ઘણા બધાને જેને હેબિટ હોય એ લોકો પાન લે પાનમાં પાછું અડધું લે એની પરચુનો કાથો લગાવે સોપારી વલ્યારી આ તે મૂકી અને પછી થાય તો એમ કે અંદર ચીમડાયેલું અડધું જ પાન હતું બે દિવસથી હસમુખને પાન લાવવાનું યાદ કરાવવા છતાં એ ભૂલી જ જતો હતો હવે અહીંયા હસમુખ એટલે પ્રભાશંકરનો દીકરો એમ કે બે દિવસથી કહેતા હતા પણ એ પોતે કામમાં ભૂલી જતો હતો પ્રભાશંકરે ખૂબ જ કાળજીથી અડધા પાનના બે ભાગ કર્યા અડધું પાન હતું એના પણ પાછા બે ભાગ કર્યા એમાંનો એક ભાગ સાચવીને પાછો ડબ્બામાં મૂકી દીધો અને બીજા ટુકડા ઉપર ચૂનો કાથો ચોપડવા લાગ્યા પાન મોઢામાં મૂક્યું અને સાથે તમાકુની ચપટી ચપટી ભરીને ભરીને મોઢામાં મૂકી મૂકી સોરી તમાકુની એમ કે બહારના શેરીના દીવાના પ્રકાશનો એક લીસોટો બહાર એમ કે સ્ટ્રીટ લાઇટ હતી એ સ્ટ્રીટ લાઇટનો જે અજવાળો એમના આગલા ઓરડામાં અને એને અજવાળે ખીટીએ ભરાવેલો કોટ લઈ પહેર્યો ટોપી માથી મૂકી અને ઘૂંટડું પાણી પીને જ બહાર નીકળવાની એમની ટેવ હતી રોજ એમનો નિયમ હતો કે જ્યારે પણ એ બહાર નીકળે ત્યારે પોતે કોટ ખીટીએથી ભરેલો લે અને એમ કે ઘૂંટડો પાણી પીવે પારોતી ડોસી જીવતા હતા હવે અહીંયા ફ્લેશબેક ગયું કે આ વસ્તુની એમને યાદ આવી કે આ બધી વસ્તુ પારોતી ડોસી એમની એટલી બધી કેર કરતા હતા એટલે એમ કે ડોસી જીવતા હતા ત્યાં સુધી તો બહાર જવાનો વખત થાય કે તરત જ પાણીનો પ્યાલો લઈને હાજર રહેતા એવી નાની નાની ઘણી બધી વસ્તુઓ છેલ્લા એક વરસથી એમને જાતે જ કરી લેવી પડતી આ કારણ કે એમના પત્ની મૃત્યુ પામ્યા હતા અને એમના પત્નીનું નામ હતું પાર્વતી તો પાર્વતી ડોસી જ્યારે હતા ત્યારે જ્યારે પણ બહાર જવાનું થાય ત્યારે એમ કે એમને પાણી આપતા ખીટીએથી કોટ આપતા અને આ રીતના બધું કામ કરતા પણ હવે એ નથી એટલે એમના ન હોવાને કારણે આ બધું જ કામ પ્રભાશંકરને જાતે કરવું પડતું હતું પાણી માટે પ્રભાશંકર પાણિયારા પાસે ગયા અને ઉતારીને પાછા વળતા હતા ત્યાં એકાએક જાણે કોઈએ પાછળથી એમના કોટની બાંય એમને રોક્યા એમનાથી એકાએક પૂછાઈ ગયું શું છે હસમુખની માં એટલે એમને આવો ભાસ થયો કે પોતે પાણી પીને જતા હતા ત્યારે એમને એવું થયું કે કોઈને એમનો કોટ પકડ્યો છે એટલે એમને તરત જ પૂછ્યું શું છે હસમુખની માં નિસ્તબ્ધ અંધકારમાં એ પ્રશ્ન રજડતો રહી ગયો કારણ કે એમનો કોટ આગળ આવશે આપણે કે એમનો કોટ કોઈએ પકડ્યો ન હતો પણ કોઈ કારણસર ક્યાંક ભરાયો તો પણ એમને એવો ભાસ થયો કે જાણ કે હસમુખની માં એટલે કે પાર્વતી ડોસી એમને પકડી અને એમ કે બોલાઈ રહ્યા છે તો સહેજ પ્રભાશંકર આંખ ઝીણી કરી અંધકારમાં તાકી રહ્યા

એમની બાઈ ખેંચીને બોલાવવાની પારવતી ડોસીને ટેવ પડી ગઈ હતી એટલે એમને મારુતિ ડોસી ત્યાર પછી એમને આ રીતના એમ કે બોલાવતા અને તે પ્રભાશંકરને અત્યારે યાદ આવ્યું પરણ્યાને બે એક વર્ષ થયા છે ત્યારે તે તેમના ડોસા ડોસી ઘરમાં હતા પ્રભાશંકરના માતા અને પિતા એ વખતે હયાત હતા જમીને પ્રભાશંકર નોકરીએ જવાની તૈયારીમાં જ હતા અને એમની ટેવ મુજબ પાણી પી રસોડાની બહાર નીકળવા જતા હતા ત્યાં આમ આમ જ કોટની બાઈ ખેંચી એમને ઊભા રાખીને પારલતીએ પોતે માતા થવાની છે એવા શુભ સમાચાર એમને આપ્યા હતા એટલે આ એમને યાદ આવ્યું કે પોતે આવી રીતના એક વખત એમ કે જવાના હતા અને તે વખતે એમને પાર્વતીએ સારા સમાચાર એમ કે પોતે માતા બનવાના છે એ સમાચાર આવી જ રીતે એમને આપ્યા હતા અને તે આ બધું એમને યાદ આવ્યું તે વખતે તેમના માતા પિતા પણ હાજર હતા સંયુક્ત કુટુંબમાં મર્યાદા જાળવીને રહેવાનું આપણે અત્યારની જેમ નહીં અત્યારે તો સસરા બેઠાની જોડે વહુ પણ બેસે અને હલો પપ્પા કેમ છો પણ તે વખતની આ વાત છે કે ત્યાં મર્યાદા હતી મર્યાદા એટલે એક પ્રકારનું બંધન હતું કે ભાઈ દીકરી વહુને પણ દીકરીની જેમ જ રાખતા પણ તેમ છતાં એક મર્યાદા પાડવાની હતી કે તે વખતે સંયુક્ત કુટુંબ એટલે કે ભેગા રહેતા હતા માતા પિતા દીકરો પછી બેન હોય તો તે બધા ભેગા રહેતા હતા આવું સંયુક્ત કુટુંબ અને અત્યારે તો દીકરો પણ પહેલા કન્યાની શરત હોય કે આપણે ભેગા રહેવાનું માતા પિતાની સાથે કે એકલા રહેવાનું વિભક્ત બરાબર વિભક્ત તો આ રીતના પ્રભાશંકર અહીંયા સંયુક્ત કુટુંબ હતું બે ઘડી એકાંત મેળવીને એક બે શબ્દ બોલવાનો ભાગ્ય જ બનતો તે વખતે બહુ જ ઓછું બોલવાનું તો આવી રીતના રાત્રે બાપને ભાગવત સંભળાવીને પ્રભાશંકર સુવા જાય આ ફ્લેશબેક ની વાત કરી છે કે પ્રભાશંકર નો જે પેલો કોટ ભરાયો અને એમને પાર્વતી યાદ આવી અને એ યાદ આવતા પાર્વતી એમને કેવી રીતના એમની સાથે વાત કરતી અને કેટલું એ બધું એમને સંસ્મરણ થાય છે તો એમ કે મા બાપને પોતે નોકરીએ આવે અને પછી જમી કરી અને માતા પિતાના એમ કે ચરણ પખાળવા જાય પગ એમ કે ડાબે અને ભાગવત સંભળાવે અને ત્યાર પછી એ પોતે સુવા જાય પારવતી પથારીના એક ખૂણે આખા દિવસના કામથી થાકેલી ઊંઘે અને ઘેરાતી આંખે માળ જાગતી બેઠી હોય આખો દિવસ કામકાજ કરીને થાકી હોય અને પોતાના પતિની એમ કે રાહ જોતી હોય અને ત્યાં પલંગમાં એક ખૂણા પર અડધી ઊંઘી અડધી જાગતી ઝોકા મારતી મારતી એમ કે બેઠી હોય આમે તે પ્રભાશંકર ચાર શબ્દ બોલવાના હોય ત્યાં એક જ બોલીને કામ ચલાવી લે એવા માણસ એટલે પ્રભાશંકરનું એમ કે કેવા હતા ઓછા બોલવું હતું એમને બોલવા માટે ખૂબ જ ઓછું જોઈતું હતું એટલે એમ કે જ્યાં વધારે શબ્દો જ્યાં એક શબ્દથી પતતું હોય ત્યાં એ વધારે શબ્દનો પ્રયોગ કરતા નહીં મરણ આવ્યું તે દિવસે પણ પાર્વતીએ આમ જ હાથ પકડીને રોકતા કહેલું આજે ન જાઓ તો ન ચાલે જે દિવસે પાર્વતી મૃત્યુ પામવાની હતી કહેવાય ને કે અમુક વખત એવું થાય કે જ્યારે આપણે કંઈક થવાનું હોય અજુગતું બનવાનું હોય તો એના એધાણ એના આપણને કંઈક ખબર પડી જાય તો એવી રીતના પાર્વતીને પણ પોતાને કંઈક એવો અણસાર આવ્યો છે એટલે એને પ્રભાશંકરને સવારે નોકરી જતા હતા ત્યારે હાથ પકડી અને કહ્યું હતું કે આજે ન જાવ તો ન ચાલે પણ પછી તરત જ પ્રભાશંકર નિત્ય નિયમમાં પોતાના રોજિંદા એના એમાં કોઈ પણ પ્રકારનો ભંગ ન પડે તે સાંખી લેતા નહીં તે ચલાવી ન લેતા અને એવું એને યાદ આવ્યું એટલે એને તરત જ વાતને બદલી નાખી પહેલામાં સ્ત્રી સહજતાની ભાવના કે કેવી રીતના પોતાની વાતને રજૂ કરવી અને તરત જ સામેવાળાના એનો જે અણસાર છે એ અણસારને ઓળખી અને તરત જ પોતાની વાતને એને બદલી નાખી અને કહેલું ના ના એ તો મને અમથું જ જરા મનમાં એમ થયું પછી જો ત્રણ ડોટ્સ આપ્યા છે એનો મતલબ કે સેન્ટેન્સ અધૂરું અને પછી લો એક ઘૂંટડો પાણી પીને પછી જાઓ આમ કહીને એને પોતે પોતાની જે વાત હતી એની ઈચ્છા તો હતી કે આજે પ્રભાશંકર ન જાય અને પોતાની સાથે રહે પણ એવું કરી શકી નહીં આથી બારણાના આંગણામાં કોણી આગળથી ફાટેલા કોટ ભેરવાતા હવે આપણને કીધું કે જે આગળ આપણને જણાયું કે પ્રભાશંકરે પાણી પીવા ગયા ઘૂંટડો પાણી પીધો અને પછી તરત જ એમને એમ કે શું થયું એકાએક ચાલીને રોક્યા હોય એમ પૂછ્યું છે ભરાયો હતો બારણાના આંગણામાં ભરાયો હતો કોણીએથી ફાટેલો હતો એટલે ભરાયો અને એ ભરાતા એમને પાર્વતી સાથેના સંસ્મરણ યાદ આવ્યો અને ઉભા રહીને એકદમ એમનાથી પૂછાઈ ગયું શું છે હસમુખની માં પણ પેલો તફકીનો સડાકો અને મકુ જેનો ઢવકો સંભળાયા નહીં કારણ કે આ તો એમને સંસ્મરણ થયું હતું પણ પછી પાછા પોતે પોતાના ભાનમાં આવી ગયા હોય એમ કે આ તો મકુ જે અને તપકીનો સડાકો એટલે એમણે પ્રભાશંકર એકલા જ બોલવા લાગ્યા સ્વગત પોતાની જાતે બોલવા લાગ્યા

એટલે એવું લાગ્યું કે પોતે જે બોલ્યા એનાથી કદાચ એમ કે પાર્વતીને ખોટું લાગ્યું એટલે એનું મોડું છે ઉતરી ગયું હોય એટલે બોલ્યા પણ તું જ કહે ને હું શું કરું વહુને મારાથી વારે વારે કહેવાતું નથી વારું ઠીંગડું મારો છું પછી છે કંઈ ઠીંગડું શબ્દ ચારેક વાર ફરી ફરીને બોલ્યા અને એમને વળી યાદ આવ્યું ફરી પાછો એ થીંગળુ શબ્દ એ બોલ્યા એટલે ફરી પાછા એ ફ્લેશબેક માં જતા રહ્યા પાછળ ભૂતકાળમાં પોતાના આપણને કીધું ને કે આ જે વાર્તા છે એ બીજી બધી નવલકથા કરતા તદ્દન નિરાળી છે અનોખી છે અલગ છે એની અંદર વર્તમાન અને ભૂતકાળ થોડીકવાર વાર વર્તમાનમાં અને પાછું ભૂતકાળ જેમ જેમ પ્રભાશંકરને જે જે વસ્તુઓ એ દરેક જ્યારે લે છે ત્યારે એમને પોતાને પોતાની પત્ની અને એની સાથે જે કઈ રીતે વર્તન થયેલું તે યાદ આવે છે એટલે અહીં પણ એમને યાદ આવ્યું કે એક એક વખત સાથે ત્રણ ચાર વરસ નબળા ગયા નબળા ગયા મીન્સ એટલે ત્રણ ચાર વરસ કઈ જ કશું થયું નહીં અને ઘર ખોરડા આગમાં બળી ગયા ઘર ખોરડા મીન્સ ગામ માટી વાળું જે દિવાલોનું જે ઘર હતું એનું આપણે જેને હટ કહેવાય ઝૂંપડી જેવું એ એમ કે બળી ગયા જમીન તો તસુ સરખી એ હતી નહીં તસુ એટલે ઈંચ નાનકડી જમીન પણ બિલકુલ હતી નહીં અને બાપ ગામોટું કરતા ગામોટું મીન્સ ગોરપદુ આપણે જે કથા વાર્તા ક્રિયા કર્મકાંડ કરાવે ને એવું કરતા હતા બહેનોને પરણાવવાની આથી 15 વર્ષની વયથી જ પ્રભાશંકર એક વેપારીની દુકાને તમાકુના પડીકા વાળવા બેસી ગયા એટલે નાનપણથી જ 15 વર્ષ અત્યારે 15 વર્ષ એટલે કદાચ 10 માંમાં છોકરો હોય હવે 10 માંના છોકરાને આપણે કહી કે આટલું કામ કરો તો પણ એ કરી નથી શકતો તો આ તે વખતે પ્રભાશંકર 15 વર્ષની ઉંમરે પોતાના ઉપર જવાબદારી આવી એટલે પોતે એક વેપારીના ત્યાં તમાકુના પડીકા વાળવા બેઠા વર્ણાક્યુનર ફાઈનલ તો પાસ કરેલી વર્ણાક્યુનર ફાઈનલ એટલે જૂના પહેલાના વખતમાં સાતમા ધોરણની જાહેર પરીક્ષા જેમાં અત્યારે આપણે બોર્ડની લેવાય છે એસએસસી એચએસસી એવી રીતના સાતમું વર્ષ એટલે કે ફાઈનલ કહેવાતું હતું અને એ પરીક્ષા એમણે પાસ કરી હતી એટલે પાંચેક વર્ષ રાહ જોયા પછી આખરે બહુ દૂર અજાણ્યા ગામમાં પંદર રૂપિયાની પ્રાથમિક શાળાના શિક્ષકની નોકરી મળી પ્રાથમિક શાળા એટલે કે એમ કે આપણે કહીએ છીએ ને કે પ્રાઇમરી સેક્શનમાં એમને એમ કે નોકરી મળી ગઈ પણ બહુ જ પાંચ વર્ષ રાહ જોઈ ત્યાર પછી એમને જોબ મળી અને આ બધું ઘર ખર્ચ બહેનોના લગ્ન અને આ બધું ઉપાડતા આ બધું ઉપાડતા એટલે આ બધું પતાવતા પતાવતા તો એ પોતે પાંત્રીસ વર્ષના થઈ ગયા એમની અડધી ઉંમર જે ઉંમર એમને પરણવાનું હતું પોતાનો ઘર સંસાર કરવાનો હતો એવી ઉંમર એમની બધી જ બહેનોના અને ઘર ખર્ચના એમાં જતી રહી હવે આખરે પ્રભાશંકરને પરણવાની અનુકૂળતા થઈ હવે એમને એવું થયું કે બધું જ કામ પતી ગયું બહેનોના લગ્ન થઈ ગયા બહેનો પોતપોતાના સાસરે થઈ ગઈ

તો એ આણું કરવા માટે પોતે એને લેવા ગયા હતા પાર્વતીને અને ત્યારે એની સાથે વાત કરી હતી તે તેમને યાદ આવી એમણે કહેલું એમણે મીન્સ પ્રભાષણ કરે મારી તો ઉંમર મોટી થઈ સંસારનો ઢસરડો કરતાં મારે રસ બધો સુકાઈ ગયો એમ કે ઢસરડો મીન્સ અનિચ્છાએ એમની ઈચ્છા નથી એમની આ ઈચ્છા નાનપણમાં જ એમને એમ કે એટલું બધું કામ આવી ગયું એટલે કામ એમને કરવું પડ્યું એટલે એમ કે નાનપણથી જ આ બધું સંસારમાં બહેનોનું એમ કે કરવું ઘર ઘર કરવાનો આ બધું કરતા કરતા મારા જે જીવન જીવવાનો જે મારો ઉમંગ હતો ઉત્સાહ હતો એ બધો હવે નિરાશ થઈ ગયો તને મારી જોડે ફાવશે પાર્વતીએ એની સખીએ શીખવેલો જવાબ આપ્યો હતો કે તમે જ મારે મન બધું છો પછી મારે બીજા કસાની સી જરૂર પહેલાના વખતમાં મા બાપ તરફથી દીકરીને એક પ્રકારનું એવું શીખવાડવામાં આવી રીતના પાર્વતી નાની હતી પણ એની એની જે બધી સખીઓ હતી એની બેનપણી હતી એમણે શીખવાડેલું કે જ્યારે પણ કંઈ પણ કહે તો કે કહેવાનું તમે જ મારા પરમેશ્વર તમે જ મારે મન બધું છો પછી મારે બીજા કસાની શી જરૂર આ રીતના આવો ઉત્તર પાર્વતીએ પણ પ્રભાશંકરને જ્યારે આણો માટે તેડવા આવ્યા હતા ત્યારે એમ કે વાત કરી હવે મિત્રો પ્રભાશંકરનું જીવન બાકીનું જીવન અને પાર્વતી સાથેનું એમનું દાંપત્ય જીવન કેવી રીતના વીતે છે અને કેવી રીતના એ પોતાનું જીવન ગુજારે છે એની વાત આપણે પાર્ટ ટુની અંદર કરીશું સત્ય સાહેબ અસ્તુ